विद्यार्थी मित्रों ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण 10 विषय विज्ञान और टेक्नोलॉजी प्रकरण 5 रसायन विभाग तत्वों आवर्तनीय वर्गीकरण एवं भाग 1। मित्रों बहु मजा नो चेप्टर है, आ तो बेस अपने नवमा धोरण में जोई गया है, दसमा में थोड़ा अपने वधारे आगळ जोवानुं छे। तो ये तत्वों आवर्तनीय वर्गीकरण तो सौथी प्रथम आपणे एम विचारी के हाल में 118 तत्वों सुधारेला छे, अने 118 मांथी 94 तत्वों ए कुदरतमांथी स्थायी स्वरूपे पड़ी आवेला छे। तो आ तत्वों आवर्तनीय वर्गीकरण माटे घणा बधा वैज्ञानिकोए घणो बधो अभ्यास कर्यो छे। एमां सौथी पहेली वात करीए आपणे डॉब्रिनर नामनो वैज्ञानिक हतो, एने शुरू करी एने त्रिपुटीनो नियम आप्यो। जर्मन वैज्ञानिक तत्वों एक जूथ में गोटवाने प्रयत्न कर्यो, एने विचार्यु के आ जे बधा तत्वों समान गुणधर्म वाला क्या है तेने अलग काढ्या। तेमणे त्रण तत्वों धरावता केटला जूथों ओळखी बताव्या अने आ जूथने एने त्रिपुटी कीधी। त्रण त्रणना ग्रुप कहेवाय आपणे, एटले त्रिपुटी कहीए आपणे। तो त्रिपुटीनो नियम परीक्षामां पूछी शके 2 मार्क्समां। डॉब्रिनरनी त्रिपुटीनो नियम तो के त्रिपुटीना त्रण तत्वोने तेमना परमाणीय दळना चढ़ता क्रममां गोठवता मध्यमां रहेला तत्वनुं परमाणीय दळ એ ઉપર નીચે ને ઉપર નો ને નીચે નો એટલે કે અન્ય બે તત્વોના પરમાણીય દળના સરેરાશ જેટલું હોય છે। આ એનો નિયમ છે, નિયમ મિત્રો તમારે યાદ રાખવો પડશે। એનું ઉદાહરણ સમજવા માટે મેં એક ઉદાહરણ નીચે આપ્યું છે। ત્રણ તત્વોની એક ત્રિપુટી છે, કયા ત્રણ તત્વો તો કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ। તો લિથિયમ ને Li વડે દર્શાવાય, સોડિયમ ને Na વડે દર્શાવાય અને પોટેશિયમ ને Ke, આ ત્રણ એની સરેરાશ છે। सौथी पहेलु तत्व लिथियम अने छेल्लु तत्व पोटेशियम ए बन्नेनो सरवाळो ए आना बराबर थाय सरवाळो सरेराश। तो Na नो परमाणु दळ सोडियम नो परमाणु दळ शोधवो होय तो 6.9 + 39.04 જે સોડિયમનો પરમાણીય દળ છે। એટલે ડોબ્રેનર જે ત્રિપુટીનો નિયમ આપ્યો એમાં એક ત્રિપુટીનો આપણે અહીંયા ઉદાહરણ જોયું છે, પરીક્ષા માટે બતાવી શકાય। અન્ય બીજી ત્રણ ત્રિપુટીઓ वैज्ञानिक तो के डॉब्रिनरना प्रयासोए बीजा रसायनशास्त्रीओने तत्वोना गुणधर्मना तेमना परमाणीय दळ साथे संबंध स्थापवा प्रोत्साहित कर्या। एटले डॉब्रिनरनी जे Na चालु कर्यु एटले आना आधारे बीजा एमानुं एक नाम छे ड्युलेन। तो 1866 मां जाणीता रसायनशास्त्री जॉन ड्युलेन, एनुं नाम आपुं छे जॉन ड्युलेन, के जाणीता तत्वोने परमाणीय दळना चढ़ता क्रममां गोठव्या। छप्पन तत्व आगे भविष्य में शोधाशे नही। प्रत्येक 8मा तत्वना गुणधर्म प्रथम तत्वना गुणधर्म ने वर्ता आवे छे, एटले पहला तत्वनो गुणधर्म अने 8मा तत्वनो गुणधर्म ए सरखो होय। ते जाणी तेनी तुलना सरी साथे करी संगीतना सुरो साथे करी, एटले के तेमणे अष्टकनो नियम आप्यो। संगीतना सुरो तमने बधाने खबर छे मित्रो, सांभळ्यो छे, आपणे कंई मोटा संगीतकार नथी, पण संगीतना 7 सुर 8 सुरो आवे सा रे ग म प ध
આ લખી લે સા રી ગ મ પ દ ની એટલે પહેલું તત્વ કયું હાઇડ્રોજન આઠમું તત્વ કયું ફ્લોરિન તો આ બંનેના ગુણધર્મો સરખા આવે તો પહેલી લાઈનમાં આવે જે બધાના ગુણધર્મો સરખા આવે છે એને ન્યુટનનું અષ્ટક આપણે સામા તો કે હાઇડ્રોજન ફ્લોરિન અને ક્લોરિન આ ત્રણેયના ગુણધર્મો સરખા રેમા એલાઈ લિથિયમ સોડિયમ અને પોટેશિયમના ગુણધર્મો સરખા ગમા બી એટલે બેરિલિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ મણી લાઈનમાં બોરોન એલ્યુમિનિયમ ક્રોમિયમ કાર્બન સિલિકોન ટાઇટેનિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ મેંગેનીઝ ઓક્સિજન સલ્ફર અને આયર્ન આ બધા સરખા ગુણધર્મો વાળા જે કોઠો બનાવ્યો એના ન્યુટનનું શું કહીશું આપણે અષ્ટક કહીશું તો મિત્રો અત્યાર સુધી આપણે બે વૈજ્ઞાનિકોનો અભ્યાસ કર્યો ડોબ્રિનેની ત્રિપુટીનો નિયમ આપ્યો અને ન્યુટનનો અષ્ટકનો નિયમ આપ્યો તો કે સોડિયમ અહીં લખીએ સોડિયમ એ એલઆઈ પછીનો આઠમું તત્વ એલઆઈ એટલે લિથિયમ લિથિયમ પછીનો આઠમું તત્વ આ છે સોડિયમ તે જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ બેરિલિયમ કે આ બેરિલિયમ પછીનું તત્વ મેગ્નેશિયમ તો એ બધાના ગુણધર્મો મળતા આવે છે હવે મિત્રો વાત કરીએ ન્યુટનના અષ્ટકના નિયમની પહેલી કેટલીક મર્યાદાઓ છે ન્યુટનના અષ્ટકની કેટલીક મર્યાદાઓ કઈ મર્યાદાઓ છે તો પહેલી મર્યાદા અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડ્યો કેલ્શિયમ એ આવર્ત કોષ્ટકમાં 20 નંબરનું તત્વ છે એટલે કેલ્શિયમ પછીના પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો એ પહેલા તત્વને મળતા આવતા ન હતા એટલે ત્યાં એની એક મર્યાદા આવી ત્યાં એનો નિયમ ખોટો પડ્યો બીજી વસ્તુ કઈ શું આપણે બીજી મર્યાદા જોઈએ તો કે ન્યુટને કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર કેટલા 56 તત્વો જ શોધાશે બરાબર એ પછી ભવિષ્યમાં અન્ય કોઈ તત્વો શોધાશે એને એટલી ધારણા કરી કે 56 થી આગળ કઈ શોધાશે નહીં ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો એ અષ્ટકના નિયમને લાગુ પડતા ન હતા એટલે અષ્ટકનો નિયમ ત્યાં ખોટો પૂરો અર્થ બરાબર છે પછીનો પ્રશ્ન મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા અથવા સમજ આપો પરીક્ષામાં પ્રશ્ન અંતે પૂછી શકાય તો મેન્ડેલિફનો આવર્ત નિયમ એટલે કયો આવર્ત નિયમ આપણો તો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેયો છે કયો નિયમ તત્વોના ગુણધર્મો તેમના આ ખાસ ધ્યાન રાખજો પરમાણીય દળના આવર્તનીય વિધેય તમારા આધુનિક આવર્ત કોષ્ટકમાં આવશે આવર્ત નિયમ આવર્ત નિયમ પણ એ પરમાણીય દળની જગ્યાએ પરમાણીય ક્રમાંક આવશે એ ખાસ યાદ રાખજો અહીં ભૂલ ના થાય સારું ન્યુટનના અષ્ટક સિદ્ધાંતનો અસરકારક થયા બાદ ઘણા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણનો સંશોધન ચાલુ કર્યા ન્યુટનનો અષ્ટક નિયમ ખોટો પડ્યો એટલે બીજા બધા વૈજ્ઞાનિકો આગળ આવ્યા તત્વોના વર્ગીકરણ સંશોધન માટે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય કોને મળે છે તો કે દમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફ એટલે આપણે ખાલી મેન્ડેલિફ તરીકે જ ઓળખીએ છીએ એને પણ એનું પૂરું નામ છે એના ફાળે જાય છે તો કે મેન્ડેલિફે તત્વોની તેમના મૂળભૂત ગુણધર્મ પરમાણીય દળ અને રાસાયણિક દળ આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખ્યું કયા ત્રણ એના મૂળભૂત ગુણધર્મો બીજું પરમાણીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે ગોઠવણી કરી હતી એટલે મેન્ડેલિફના તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી ત્યારે 63 તત્વો શોધાયા હતા કેટલા 63 મેન્ડેલિફે તત્વોના પરમાણીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ વચ્ચેના સંબંધો તપાસ્યા આ જે 63 તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તપાસ્યા અને એના આધારે એનું વર્ગીકરણ કર્યું પછીનો ટોપિક ઓક્સિજન અને હાઇડ્રોજન એ બે અતિ સક્રિય છે એ બંને તત્વો કેવા છે અતિ સક્રિય તો આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને જોયું કે મોટા ભાગના બધા જ તત્વો આ બંને તત્વો આ બંને તત્વોને કયા કયા ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકતા હતા મેન્ડેલિફે તે સમયમાં 63 તત્વો માટે 63 કાળ લીધા પેરમ્બાના કાળ આવી દેવા ચોરસ કાળ લીધા 63 તત્વો પર 63 નામ લખ્યા અને પ્રત્યેક કાળ પર કોઈ એક તત્વને અલગ કરી કાળને ટાંકી દ્વારા દિવાલ પર લટકાવ્યા અથવા ટીંગા કર્યા પછી મેન્ડેલિફે શું જોયું કે મોટા ભાગના તત્વોને
આવર્ત કોષ્ટકમાં સ્થાન મળ્યું તેમજ આ તત્વો પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવાયેલા જે વિચારિતું એ પ્રોપર ગોઠવણી જોઈએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળ, આડી હરોળ જેમ કહીએ આમ જેમ આને આડી હરોળ એને આવર્તો કહેવાય, આ બધી આવર્તો કહેવાય છે, અને ઉભા સ્તંભ છે એને સમૂહ કહીશું. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત અને ઊભી હરોળને સમૂહ કહે છે. મિત્રો, આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીએ, અમે 63 તત્વો શોધાયા હતા, એમાં સમૂહ કોને કહેવાય, આવર્તો કોને કહેવાય એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોયું, અને એના આધારે એક પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. આ ભાગનો આ છેલ્લો ટોપિક છે. તો કયા કયા ફાયદા છે? એટલે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રચી ને ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા, પણ એને શું એને બુદ્ધિ બહુ સરસ આપી, આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો અને એને એના આવર્ત કોષ્ટકમાં એ સ્થાન ખાલી રાખ્યા હતા. કેટલાક તત્વોના પરમાણુ દળની ફરી ચકાસણી કરાઈ, જે જૂના શોધાયા ગયા એની પરમાણુ દળની ચકાસણી કરી. એચઈને હિલિયમ, નિયોન અને આર્ગન, આ ત્રણેય નિષ્ક્રિય વાયુ આપણે નવમાં ભણી ગયા, ઊંડા વાયુ કહેવાય, શૂન્ય સમૂહના તત્વો કહેવાય, પહેલા વખત અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે મોડી થઈ હતી. સુધાયા ઘર નિષ્ક્રિય તત્વો કોને કહેવાય, આપણે ભણી ગયા છે કે જે કોઈ પણ સંયોજનમાં કામ ના કરે, એની સંયોજકતા એટલે બહારની ઇલેક્ટ્રોન કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોય, એવા તત્વોની વાત કરીએ આપણે, લિથિયમ, નિયોન, આર્ગન વગેરે. પછી આ વાયુની શોધ થયા પછી પણ આવર્ત કોષ્ટકને ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી અલગ સમૂહમાં ગોઠવી શકાય, એટલે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક શોધ્યું એમાં બહુ ડિસ્ટર્બન્સ ના આવ્યું, કોઈ ખલેલ ના પહોંચી અને નવા તત્વો એમાં શોધી શકાય. એટલે આપણે આજે ભાગ એમાં ત્રણ પ્રકારના મુદ્દા જોયા, ડોબરેન નિયમની ત્રિપુટીનો નિયમ જોયો આપણે, ન્યુલેન્ડનો ઓસ્ટકનો નિયમ જોયો, અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરી. એના આધારે તમારે હોમવર્ક આપું છું, એ હોમવર્ક ધ્યાન આપી લઈએ. ડોબરેનની એ હોમવર્કમાં પહેલો પ્રશ્ન, ડોબરેનની ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપી સમજાવો, આપણે ઉદાહરણ આપેલું હતું. બીજો પ્રશ્ન, ન્યુલેન્ડના અષ્ટકનો નિયમની સમજૂતી આપો. હવે આની અંદર તમારે પ્રશ્ન એડ કરવો હોય તો એ કરી શકાય, જોડે એની મર્યાદાઓ પણ લખી દેજો. ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સમજ આપો તથા આ નિયમની મર્યાદાઓ જણાવો, અંદર એડ કરી નાખજો. પછીનો પ્રશ્ન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા તથા એના ફાયદા આપણે જોઈએ તથા ટેક્સબુક તમારી ચોપડી જે આપી છે એના સબ્જેક્ટના પ્રશ્ન નંબર 1-5 એના ઉત્તરો તમારે લખવાના છે. અને મિત્રો, આ ગૃહ કાર્ય તમારે 1-1-2021 ના રોજ બતાવો, ભાગ 2 પછી જોઈશું.